રાજકોટમાં ગેમ ઝોનમાં લાગેલી આગના અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાસુમન અર્પણ કરવા માટે મુંદ્રામાં એક સંયુક્ત કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મુંદ્રાથી અમારા પ્રતિનિધિ અબ્દુલ મજીદ સમાચાર સાથે હરેશ ગુસાઈનો એક વિસ્તૃત અહેવાલ. રાજકોટની ગેમ ઝોનમાં ભીષણ અગ્નિકાંડમાં મૃત્યુ પામેલાઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. રાષ્ટ્રીય માનવ અધિકાર સુધાર સંગઠન મુંદ્રા, સામાજિક એકતા મંચ મુંદ્રા અને ફ્લાઇંગ ફાઉન્ડેશન મુંદ્રા એમ ત્રણેય સંસ્થાઓના સંયુક્ત ઉપક્રમે શક્તિનગર સર્કલ જરામસર સર્કલ તળાવ પાસે શ્રદ્ધાસુમન આપવા માટેનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં મૃત્યુ પામેલા મૃતકોને અશ્રુભીની શ્રદ્ધાંજલિ પ્રાર્થના સ્વરૂપમાં અર્પણ કરવામાં આવ્યો હતો. આવા બનાવો ન બને તે માટે સરકાર કાળજી રાખે તે પ્રકારની એક અપીલ પણ કરવામાં આવી હતી. શ્રી અજીતભાઈ સાંતની અધ્યક્ષતામાં તમામ સમગ્ર ટીમ આજે એમને શ્રદ્ધાંજલિ પાઠવી છે અને શ્રદ્ધાંજલિ પાઠવવા સારું અમે તમામે તમામ મેમ્બર્સ અહીંયા આત્રે હાજર રહ્યા હતા. રહી વાત ગુનેગારોને સજા કરવાની, તો સૌ પ્રથમ હું એટલો જ કહીશ કે આજના જ દિવસે નામદાર ગુજરાત હાઈકોર્ટે આ સમગ્ર બનાવને પગલે સુઓ મોટો રીટ પિટિશન પબ્લિક ઇન્ટરેસ્ટ લિટિગેશન દાખલ કરી છે. એટલે હાઈકોર્ટને પણ આ જે મેટર જે છે, આ દુર્ઘટના જે એટલી ગંભીર લાગી છે અને ગંભીરતાને ધ્યાને લઈ સુઓ મોટો રીટ પિટિશન દાખલ થઈ છે અને સરકારશ્રીને નોટિસ પાઠવી છે અને સરકારશ્રી એનો શું જવાબ આપે છે અને સરકારશ્રી આના ઉપર શું આગળની કાર્યવાહી કરે છે એ જોવાનું રહે છે. પણ હું એટલું કહીશ કે જ્યારે રાજ્ય આખા સમગ્ર રાજ્યમાં જે ગેમ ઝોન હોય કે અન્ય કોઈ પણ એન્ટરટેઇનમેન્ટના કોઈ પણ કોઈ એવી જગ્યાઓ છે જેવી કે બીચ છે, સ્વિમિંગ પૂલ છે, વોટર પાર્ક છે તથા અન્ય આવા ગેમ ઝોનો છે, ત્યાં તમામ જગ્યાએ સેફટીના સાધનો હોવા જરૂરી છે. હાલ તમામ જગ્યાએ વહીવટીતંત્ર આ રિસેન્ટલી જેટલી પણ ઘટનાઓ બની છે એના પરથી સ્પષ્ટપણે ફલિત થાય છે કે વહીવટીતંત્ર જે છે એ ક્યાંક ને ક્યાંક સૂતું છે, એને જાગૃત થવાની જરૂર છે. માત્ર જાગૃત નહીં પણ જે જે નિયમોનું ઉલ્લંઘન કરે એના ઉપર કડક અને નસીહતરૂપી કાર્યવાહી થાય એ જરૂરી છે. વહીવટીતંત્રનું આમાં ક્યાંક ને ક્યાંક ભાગ આવે જ છે અને હું તો કહીશ કે જ્યાં જ્યાં આવા બનાવો બને છે એમાં જેટલા પણ દોષિત લોકો હોય એમની વિરુદ્ધ કડક કાર્યવાહી કરવી પડે. એટલું જ નહીં પણ આગામી દિવસોમાં ક્યારે આવી કોઈ ઘટના ન બને એના માટે સ્પેશિયલ માર્ગદર્શિકા ઇસ્યુ કરવી જોઈએ અને માર્ગદર્શિકા ઇસ્યુ કરીને એને હટી નથી જવાનું. એનું કમ્પ્લાયન્સ થાય છે કે કેમ એના ઉપર પણ ચોક્કસથી એમને રાજ્ય સરકારે પ્રોપર વેમાં ફોલોઅપ લેવું જોઈએ, તો અને તો જ આવી ઘટનાઓ ઘટતા રૂકી શકશે.